રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ જશ્ને સિદ્દીકે અકબરના ભવ્ય અવસર પર ઇસ્લામ ધર્મના ખલીફાએ અવલ્લની દરગાહમાં સિરાજે અકીદત પેશ કરવા માટે શાનદાર અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થળો સ્થળોએ સરબત કોલ્ડ્રિંક સાથે ફૂલ અને હારથી જલસાના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ચુસ્ત અને ઇસ્લામિક બિલાસ સાથે આ શહેરી જુલસ સતત 22 વર્ષ અલસામી ગ્રુપ ધોરાજી દ્વારા મોહમ્મદ મસ્જિદ ધોરાજીથી શરૂ થઈને મેઇન બજાર, 3 દરવાજા, ફૂલવાડી, ચામલીપા, ખ્વાજા સાહેબની દરગાહ, બગાળપુર થઈ લાલસા બાબાની દરગાહ પાસે પરત ફરે છે. ત્યારબાદ સલાતો સલામ અને ગુજરાતભરમાં અમન અને શાંતિ ભાઈચારા માટે દુવાઓ ખેર કરવામાં આવી હતી. ત્યારબાદ ભવ્ય ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ ન્યાઝના હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ જલસાને સફળ બનાવ્યો હતો અલસામી ગ્રુપ ધોરાજીના યુવાનોએ. જુલુસ પૈગંબર આઝમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પહેલા ખલીફા સૈયદના સિદ્દીક અકબર રઝિયલ્લાહુ તઆલાની યાદ પાકમાં લગભગ 22 વર્ષથી કાઢવામાં આવે છે. 1998થી આ જુલુસ ચાલુ છે અને ખૂબ જ સાનો સોકત નીકળે છે. સૈયદના સિદ્દીક અકબરના આ દિન અને દુનિયા ઉપર અને ઇન્સાનિયત ઉપર બહુ જ મોટા અહેસાન છે. તેમણે ઇન્સાનિયત અને દિનની બહુ જ મોટી ખિદમત આપી છે, એટલે અમે આ જુલુસ કાઢીએ છીએ અને બધાનો ખૂબ જ સાસકારામાં મળે છે. જગા જગાએ ન્યાઝ સરબત શેરની બધા વેચે છે અને બધી જગ્યાએ આની યાદ મનાવવામાં આવે છે આખી દુનિયામાં. એટલે આપણા હિન્દુસ્તાનમાં પણ આ એક અમનો શાંતિનો એક પેગામ છે બધા માટે, કે બધા મળીને બધાનો સાથ સહકાર આમાં અમને ખૂબ જ મળે છે. એટલે આ દર વખતે અમે આ મહિનામાં 22 તારીખ મુસ્લિમ અમે એમનો જુલુસ કાઢીએ. હા, જુલુસની અંદર કેટલી સંખ્યા હશે અંદાજે? અંદાજે સંખ્યા 800,000 માણસની હશે. હા, જુલુસ કઈ કઈ બાજુ ફરશે તમે? આ જુલુસ જે બીજા બધા જુલુસ રજુ લેવલ 22 શહેરના ફરે છે ને, જે લાલસા બાપુની દરગાહ થઈ ચકલા બજારમાં, પછી ફૂલવાડી થઈ ને ખાજા સાહેબના મેદાનથી ફરી લાલસા બાપુની દરગાહ પાસે પૂરું થશે. જાવીદ ગુર્જર, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.